મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. ડીજીપી વિકાસ સહાય એટીએસ કચેરીની મુલાકાતે પહોંચ્યા. તરલ ભટ્ટ કેસ મુદ્દે ડીજીપીએ વિગતે માહિતી મેળવી છે. ભટ્ટના કારનામાને લઈ પોલીસની છબી ખરડાઈ છે. આ જૂનાગઢના કેસમાં જે તપાસ એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડને સોંપવામાં આવી હતી એમાં જે આરોપીઓ છે એ આરોપી પૈકી તરલ ભટ્ટ, પોલીસ ઇન્સ્પેક્ટર તરલ ભટ્ટને આજરોજ એટીએસના તપાસ કરનાર અમલદાર દ્વારા અટક કરવામાં આવ્યું છે. અને અટક કર્યા પછી અને એ પહેલાં એની ઊંડાણથી પૂછપરછ કરવામાં આવી છે. અને હવે કાયદેસરની કાર્યવાહી જે કે આગળ કરવાની રહેશે એ કાર્યવાહી કરવામાં આવશે. આ સમગ્ર તપાસમાં અન્ય જે બાબતો છે, અન્ય જે એવિડન્સ છે એ કલેક્ટ કરવા માટે અલગ અલગ લોકોની પણ અને વિટનેસીસની પણ અત્યારે પૂછપરછ ચાલુ છે. અને એવિડન્સ કલેક્ટ કરવા માટેની તમામ પ્રક્રિયા તપાસ કરનાર અમલદાર દ્વારા કરવામાં આવી રહી છે. સર, ક્યાંથી પકડાયા, જોડે શું કંઈ મળ્યું? હલો, આરોપીઓને કઈ રીતે પકડવામાં આવ્યું, આરોપીઓએ પૂછપરછમાં શું બતાવ્યું છે અને આરોપીની પૂછપરછ પછી શું કાર્યવાહી કરવાની છે અને ડિટેલ્ડ બ્રીફિંગ પછી કરવામાં આવશે. થેન્ક યુ. ડીજીપી વિકાસ સહાય એટીએસ કચેરીની મુલાકાતે પહોંચ્યા હતા. પીઆઈ તરલ ભટ્ટનો જે મામલો છે, આ મામલે ડીજીપીએ માહિતી મેળવી હતી. ભટ્ટના કારણે પોલીસની છબી ખરડાઈ હોવાનું જે કહી રહ્યા છે, ત્યારે ભટ્ટના કારનામાને લઈને પોલીસની છબી ખરડાઈ છે.